ગુડ મોર્નિંગ બાળ મિત્રો કિસારસમાં તમારું સ્વાગત છે આજે હું લઈને આવી છું કમ્પ્યુટરની દુનિયા તો ચાલો બાળકો તમારું પાઠ્યપુસ્તક જે છે કમ્પ્યુટરની દુનિયા એમાં પાઠ છ ખોલો પાઠ છ છે કીબોર્ડ વિશે શેના વિશે છે કીબોર્ડ વિશે તમે આપણે જ્યારે કમ્પ્યુટરના શરૂઆતના જ્યારે જોયા ચેપ્ટર્સ એની અંદર પહેલાં તો તમે કમ્પ્યુટર વિશેની માહિતી મળ મેળવી પછી ત્યારબાદ કમ્પ્યુટરના ભાગો વિશે ભણ્યા તો એ એક ભાગમાંથી એક ભાગ છે કીબોર્ડ કીબોર્ડ એ એવી વસ્તુ છે જેના દ્વારા માહિતી આપણે કમ્પ્યુટરમાં નાખી શકીએ જ્યારે આપણે એક કમ્પ્યુટરમાં માહિતી નાખીશું ત્યારબાદ આપણને મોનિટર એને દેખાડશે એટલે કે આપણે એ ટાઈપ કરીએ તો આપણને મોનિટર બતાવશે એ આપણે વન દબાવીશું તો કમ્પ્યુટર પર મોનિટર પર શું બતાવશે વન તો કોઈ પણ માહિતી જે છે એ આપણે કમ્પ્યુટરમાં નાખવી હોય યા તો કોઈ પણ ઇન્ફોર્મેશન નાખવી હોય તો ટાઈપ કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે કીબોર્ડનો એટલે કે આનો બરાબર છે એટલે એની અંદર માહિતી આપણે નાખીએ છીએ એટલા માટે એને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે એને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે હવે ઇનપુટ ડિવાઇસમાં આપણે કઈ કઈ માહિતી આપણે ઇનપુટ કરી શકીએ તો એક તો આલ્ફાબેટિકલ આલ્ફાબેટિકલ એટલે આ જે બધા આલ્ફાબેટ છે ને એ ટુ ઝેડ હવે તમે ભણી જ ગયા છો અંગ્રેજીમાં તો આ જે બધા છે એ આલ્ફાબેટ્સ છે રાઈટ તો આ આલ્ફાબેટ્સ છે એ બધી એ ટુ ઝેડ સુધીની કીઝ છે ઓકે તો આ જે બધી કહેવાય એ બધી શું કહેવાય કીઝ કહેવાય એને ઓકે તો એમાં આ જે છે એ આલ્ફાબેટ કીસ છે ઓકે પછી આ જે છે એ ન્યુમરિક કીઝ છે આમાં બધા નંબર્સ આવે વન ટુ નાઇન સુધીના નંબર્સ આવે તો એ આંકડા ટાઈપ કરવા માટે આપણે વન ટુ નાઇનની સુધીના કીસ વાપરીએ ઓકે પછી તેના બાજુમાં અહીંયા બધી નિશાનીઓ છે જુઓ આ નિશાની છે આ નિ આ એરોસ કહેવાય આને બરાબર છે પછી અહીંયા જો તમે નિશાનીઓ બતાવેલી છે એ કઈ નિશાનીઓ હોય આવી રીતના એટ ધ રેટ હોય પછી એક્સપ્લેમેશન માર્ક હોય પછી ક્વેશ્ચન માર્ક હોય તો આ બધી જે નિશાની છે એની પણ જુદી જુદી કીઝ હોય છે કીબોર્ડ પર ઓકે આ કીઝને આપણે સ્વિચ પણ કહેવાય પણ જનરલી આપણે એને કીઝ જ કહીએ હવે આ કીબોર્ડ ઉપર ટોટલ એકસો ને એકથી પણ વધુ કીઝ હોય છે અને આ જે આપણું અહીંયા જે કીબોર્ડ છે ને એ કીબોર્ડ આ જે વાયરથી સીપીયુની સાથે જોડાયેલું હોય છે ઓકે અને કીબોર્ડમાં તમે જાણ્યું જ કે આવી રીતના ફંક્શન કીઝ હોય અહીંયા ઉપર જુઓ અને ફંક્શન કીઝ કહેવાય આને કંઈ કહેવાય ફંક્શન ઘી કહેવાય આને એલ્ફાબેટ કીસ કહેવાય આને ન્યુમરસ કીઝ કહેવાય અને આ બધી સ્પેશિયલ જે બધી કીસ હોય એવાળી કીસ કહેવાય તો હવે આપણે આગળ લખતા શીખીએ તમારે અહીંયા મેં તમને જે પણ સમજાવ્યું એ હવે તમારે અહીંયા સારા અક્ષરથી લખવાનું છે કીબોર્ડની મદદથી ટાઈપ કરી કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરી શકાય છે હમણાં જ મેં તમને સમજાવ્યું કે કોઈ પણ માહિતી નાખવી હોય તો લાઈક મારું નામ છે કે દર્શિની તો ડી એ આર એસ એચ આઈ એન આઈ તો એ જે ના હું અહીંયા ટાઈપ કરીશ તો કીબોર્ડ પર ટાઈપ કરીશ તો એ દેખાશે આપણને ક્યાં મોનિટરમાં બરાબર છે એટલે કમ્પ્યુટરમાં એ ડેટા દાખલ કરી શકાય કોની મદદથી કીબોર્ડની મદદથી પછી એ માહિતી મેં નાખી કમ્પ્યુટરમાં એટલે એ ઇનપુટ ડિવાઇસ છે ઓકે અને કીબોર્ડમાં કીબોર્ડમાં મેં હમણાં તમને બતાવ્યું કે એ ટુ ઝેડની કીઝ એ ટુ ઝેડ સુધીની કીઝ હોય છે ત્યારબાદ એમ લખે છે કે આલ્ફાબેટ કીઝની મદદથી શબ્દો વાક્યો લખી શકાય છે હમણાં જ મેં તમને કીધું ને કે દર્શિની નામનો છે એ શબ્દ કહેવાય તો એ શબ્દ લખવો હોય તો તે આ કીબોર્ડની મદદથી લખી શકાય પણ એ કીબોર્ડમાં આવેલી કીઝની મદદથી લખી શકાય બરાબર છે આ ઉપરાંત કીબોર્ડ ઉપર આંકડા ટાઈપ કરવા ઝીરો એક બે ત્રણથી નવ સુધીની કીઝ પણ હોય છે એ આપણે અહીંયા હમણાં જોઈએ ને આ આ એકથી નવ સુધીની આ કીઝ રાઈટ તો એ કીઝ છે એ આંકડા લખવા માટે હોય છે સો નંબરની મદદથી આંકડા લખી શકાય છે એટલે મારો જો સપોઝ ફોન નંબર હોય તો ફોન નંબર લખવો હોય તો મારે આ આંકડાવાળી જે નંબર કીસ હોય એ એનાથી ટાઈપ કરવાનું રહે આ ઉપરાંત પણ જુદી જુદી નિશાનીઓ માટે કીઝ હોય છે જો અહીંયા આપેલી જ છે આ જુઓ અહીંયા બધી સાઇન છે ને મેં હમણાં તમને બતાવ્યું એ પ્રમાણે અહીંયા જુઓ આ એક્સલમેશન મેટ્રી માર્ક્સ છે પછી અહીંયા આ છે એટ ધ રેટ માર્ક છે આ હેશટેગ માર્ક છે આ ડોલરની સાઇન છે પર્સન્ટેજની સાઇન છે આ એન્ડની સાઇન છે આ મલ્ટિપ્લિકેશનની આપણા કાઉન્ટ્સ બનાવવા માટે સો આ બધું ટાઈપ કરવા માટે આ જે બધી જે કીઝ છે એ સ્પેશિયલ પ્રકારની કીઝ છે તો એ પણ કીઝ આપણને જુદી જુદી નિશાનીઓ કરવા માટે આ કીઝ કીબોર્ડ પર આપેલી છે હવે આ જે કીસ છે એને આપણે સ્વિચ પણ કહે છે એવું ત અહીં લખેલું છે તો તમારે સારા અક્ષરે અહીં એ જ વસ્તુ લખવાની છે આ ઉપરાંત અગર જો એક એક કીસ આપણે વાંચીએ તો એકસો એકથી વધારે કીસ છે તે અહીં લખવાનું છે ત્યારબાદ કીબોર્ડ વાયર વડે સીપીયુ સાથે જોડાયેલું છે અને કીબોર્ડમાં અનેક પ્રકારની કીસ હોય છે હવે અહીં કહે છે કે કીબોર્ડમાં બે બાજુ નંબર કીઝ હોય છે એક કીબોર્ડની ઉપર અને એક કીબોર્ડની જમણી બાજુ ચાલો આપણે ફરીથી જોઈએ એક અહીંયા જમણી બાજુ અને એક કીબોર્ડની અહીંયા દેખાય તમને ખા ઓકે સો એ રીતે બે નંબર બાજુ નંબર કીઝ હોય છે હવે આગળ સ્વાધ્યાય તરફ સ્વાધ્યાયમાં આજે તમે કેટલા શબ્દો શીખ્યા ચાર શબ્દો શીખ્યા ઓકે તો કીબોર્ડ તો કીબોર્ડ તો તમે જાણો જ છો ત્યારબાદ ઇનપુટ ડિવાઇસ જુઓ ઇનપુટ ડિવાઇસ એટલે કયું ડિવાઇસ એવું સાધન કે જેના દ્વારા માહિતી આપણે કંઈ પણ કમ્પ્યુટરમાં નાખીએ છે તો એ ઇનપુટ ડિવાઇસ છે ઓકે એટલે આ જે કીબોર્ડ છે એ શું છે ઇનપુટ ડિવાઇસ છે અને મોનિટર શું કહેવાય આઉટપુટ ડિવાઇસ કારણ કે એનાથી આપણને માહિતી જોવા મળે છે ઓકે તો ઇનપુટ કરેલી માહિતીને આપણે જોઈએ જોવા મળે તો એ આઉટપુટ ડિવાઇસ છે એટલે મોનિટર શું થશે આઉટપુટ અહીં આપણે કીબોર્ડની વાત કરવાની છે એટલે એ કીબોર્ડ દ્વારા આપણે માહિતી કમ્પ્યુટરની અંદર ફીડ ઇન કરીએ છે એટલે એ ઇનપુટ ડિવાઇસ છે ડેટા ડેટા એટલે માહિતી કીઝ એટલે આ બધી ચાપ હતી ને આ બધી એ બધી સ્વિચ એ કીઝ છે તો તમારે આ શબ્દો બે વાર અહીં લખવાના છે ત્યારબાદ અહીંયા તમારે ઉપર જે ચિત્ર આપેલું છે એ ચિત્ર પ્રમાણે તમારે અહીં જે પણ એ ટુ ઝેડની કીઝ છે એની અંદર ગ્રીન કલર પૂરવાનો છે પછી ઝીરો ટુ નાઇનમાં વન લખી અને રેડ કલર પૂરવાનો છે અને જે બાકીની અન્ય કીઝ છે એની અંદર તમારે આ રીતનું હેરો કરી જે છે એમાં તમારે શું કરવાનું છે યલો કલર રંગ પૂરવાનો છે ઓકે તો એમ કે છે કે આ એ ટુ ઝેડની કીઝમાં ખાલી એને શોધવાનો છે એને શોધવાનો છે અને એ ક્યાં આવશે તમને જણાવો એ આવશે અહીંયા ઓકે તો આ જે એ આવે ને તો ત્યાં તમારે ગ્રીન કલર પૂરવાનો છે ઓકે પછી ઝીરો ટુ નાઇન જે છે એમાં વન શોધવાનો છે અને અહીંયા ઝીરો ટુ નાઇનમાં વન ક્યાં આવશે અહીંયા આવશે ઓકે અને બીજો ક્યાં આવશે અહીંયા ફરીથી જોઈએ બીજો ક્યાં આવશે વન અહીંયા આવશે ઓકે એક વન અહીંયા આવશે અને બીજો વન અહીંયા આવશે આ બંને જગાએ તમારે શું કલર રંગ પૂરવાનો છે લાલ રંગ પૂરવાનો છે ઓકે અને તમને એક કી યલો કલર પૂરવાની છે એ આ રીતનું છે હવે આ રીતની કી તમારે શોધવાની છે અને એની અંદર પીળો રંગ પૂરવાનો છે ઓકે તો તમે પૂરી શકશો ને બાળ મિત્રો ઓકે ચલો બાય બાય થેન્ક યુ